નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું કે જે આપણે ટીમ્સની અંદર ક્લાસ બનાવ્યો છે કેલેન્ડરમાં છે, અને જે ક્લાસ આપણે બનાવ્યો છે તેમાં બાળકોને કઈ રીતે ડાયરેક્ટ એડ થઈ શકે, એમાં કઈ રીતે બાળકો જે એડ થઈ શકે એક સરળ રીત આપેલી છે. તો સૌપ્રથમ આપણે ક્લાસ જે બનાવ્યો છે કેલેન્ડરમાં જશું, એટલે જે ક્લાસ બનાવ્યો છે આપણે, તો એ ઓટોમેટિકલી ઉપર છે મેન્શન થઈ જશે. ન બતાવે તો આ રીતનો રિફ્રેશ, નીચે સ્ક્રોલ કરશો એટલે રિફ્રેશ કરશો એટલે આવી જશે. આપણે અહીંયા ઈંટોની ઇમારત એવો પાઠ છે બનાવેલો છે આજના દિવસ માટેનો. તો એ ઈંટોની ઇમારત છે એમાં આ ડિટેલવાળો જે ઓપ્શન છે એ ઓટોમેટિક ખુલી જશે. એ ડિફોલ્ટ આપેલો હોય છે એટલે ઓટોમેટિક ખુલી જશે. હવે તેમાં તમારે શું કરવાનું છે, અહીંયા જે આપેલું છે શેર મીટિંગ ઇન્વાઇટ, એ શેર મીટિંગ ઇન્વાઇટ ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરતાની સાથે તમને પૂછશે કે તમારે શેર કરવું છે, લિંક કોપી કરવી છે, કઈ રીતે કરવું છે. તો લિંક તમે કોપી કરી લો. હવે લિંક તમે કોપી કરી અને તમારું જે કાંઈ વર્ગખંડમાં કે તમારે જે કાંઈ ધોરણમાં તમારે એને સેન્ડ કરવાનો છે તો ત્યાં જઈને પેસ્ટ કરો. અને એમાં તમારે સમય નીચે એડિટ કરી નાખવાનો છે. સમય એડિટ કરી અને ધારો કે આપણે 6 વાગે ક્લાસ લેવાનો છે તો 6 વાગ્યાનો ક્લાસ છે એમાં સમય એમાં એડિટ કરી અને લખી દેવાનો રહેશે, કે જેનાથી બાળકને ખ્યાલ પડે કે કેટલા વાગે છે એ સમય ક્લાસ આપણો લેવાનો છે. અહીંયા માત્ર પાઠનું નામ લખેલું હોય છે તો તેમાં તમે વિષય પણ લખી શકો છો કે ભાઈ ગણિત વિષયનો પાઠ છે એ મારે લેવાનો છે, તો એ પણ તમે અહીંયા મેન્શન કરી અને શેર કરી શકો છો. એટલે આ રીતની આખી જે લિંક છે બાળકોને શેર થશે અને બાળક છે એ આ જે લિંક છે એના ઉપર ટચ કરતાની સાથે જ બાળક છે એમાં ડાયરેક્ટ લોગિન થઈ જશે.